રાજકોટ જિલ્લા પંચાયતમાં ફરી સત્તા માટે ખેંચતાણ થઈ. કારોબારી સમિતિના રેખાબેન પટોળીયા સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી. 9 સભ્યોમાંથી 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી હતી, જેમાં કિશોરભાઈ પાદરિયા, ચતુરભાઈ રાજપરા, શિલ્પાબેન મારવાણીયા, વાજીબેન સાંકળિયા, હંસાબેન ભોજાણી, નારણભાઈ સેલાણી સહિતનાઓએ સમાવેશ થાય છે. આમ જિલ્લા પંચાયતમાં નવું જૂથ બન્યું હોય એવું દેખાઈ રહ્યું છે. તારીખ 18/11/2019 ના રોજ રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રેખાબેન જિગ્નેશભાઈ પટોળિયા વિરુદ્ધ કારોબારી સમિતિના 6 સભ્યો હંસાબેન ભોજાણી, ભજીબેન સાકળિયા, શિલ્પાબેન મારવાણિયા, કેપી પાદરિયા, ચતુરભાઈ રાજપરા, નાણભાઈ શેલાળા, 6 સભ્યોએ રેખાબેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. મૂકવા પાછળનું કારણ એક જ છે કે ચેરમેન સભ્યો સાથે સંકલન કરતા નહીં અને સભ્યોની સાથે સંકલન કરાવીને કારોબારી સમિતિની મિટિંગ બોલાવતા, જેથી વિકાસના કામોમાં અવરોધ ઊભો થતો અને વિકાસના કામો ઝડપથી પૂર્ણ થઈ ન શકતા. એટલા માટે અમે એમની સામે 6 સભ્યોની સહીથી કાલે અવિશ્વાસની દરખાસ્ત અમે મૂકેલી છે. પાર્ટીને આમાં કોઈ પ્રકારનું કંઈ લેવા દેવા છે જ નહીં. આ તો અંદરોઅંદરના અસંકલનને કારણે, સંકલન ન થવાને કારણે આ લડાઈ ચાલુ કરી છે. આમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કે ઉપપ્રમુખની જે અવિશ્વાસની દરખાસ્ત છે એ અત્યારે કોર્ટ મેટરની અંદર, હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે. એ પ્રશ્નને, આ પ્રશ્નને કોઈ લેવા દેવા જ છે અને એટલા માટે જ અવિશ્વાસની દરખાસ્ત અમે મૂકેલી છે, જેથી જો ચેરમેનની અંદર ફેરફાર થાય તો અમે વિકાસના કામો ઝડપથી કરી શકીએ અને જેને હિસાબે જિલ્લા પંચાયતનું નામ સારું રહે. બસ આટલો જ પ્રશ્ન હતો, બાકી કોઈ પ્રકારનો કાંઈ પ્રશ્ન છે જ નહીં.